नमस्कार विद्यार्थी मित्रों, मुनिपेश पटेल पायोनियर सेकेंडरी स्कूल गोलापुर पाटण, विषय सामाजिक विज्ञान, धोरण 10। विद्यार्थी मित्रों, अपने अपना सामाजिक विज्ञान में आपू प्रकरण 10 एमो आपू चालतू चैप्टर के भारत में कृषि, तो एनी अंदर अपने अपनो मुख्य आर्थिक रीते व्यवसाय एना विषे समझूती मेळवी, भारतनी अंदर कृषिना जुदा जुदा प्रकारो एना विषे पण आपणे समझूती मेळवी, त्यार पछी आपणे कृषि कक्षाए खेती कक्षाए करवामां आवती जुदी जुदी आपणी खेत पद्धतिओ, तो ए खेत पद्धतिओमां आपणे सजीव खेती, टकाऊ खेती अने मिश्र खेती विषे पण आपणे समजूती मेळवी हती। त्यार पछी हवे आपणे अगाउ विडियो 4 नी अंदर आपणे जोईए तो के भारतनी कृषि पैदाशो, तो भारतनी अंदर आपणने कई कई कृषि पैदाशो थती जोवा मळे छे। तेनी वात करवा जोईए तो आबोहवानी दृष्टिए वात करीए तो आबोहवानी दृष्टिए भारतने आपणने 3 ઋતુઓમાં વહેંચવામાં આવી છે, જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, એમ 3 ઋતુઓની અંદર આપણે વિવિધ પ્રકારની આબોહવાને આધારે અલગ અલગ કૃષિ પાકોનું ઉત્પાદન કરતા જોવા મળીએ છીએ। તો એમાં શિયાળાની ઋતુ એ કેટલા સમયગાળા દરમિયાન, ઉનાળાની ઋતુનો કેટલો સમયગાળો અને ચોમાસાની ઋતુનો કેટલો સમયગાળો, એ સમયગાળાને આધારે આપણે કઈ ઋતુની અંદર કયા કયા પાક ઉગાડવામાં આવતા હોય છે એના વિશેની આપણે થોડીક સમજૂતી મેળવીશું। તો પહેલામાં પહેલું આપણે જોઈએ તો કે ખરીફ પાક, કયો પાક આપણે લઈએ, ખરીફ પાક, તો વિદ્યાર્થી મિત્રો ખરીફ પાક એટલે શું, તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને કયા, તો ખરીફ પાકને આપણે બીજા કયા શબ્દ ઓળખીએ, તો કે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતા પાકને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ। તો આપણે પહેલો મુદ્દો થઈ જાય કે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે। તો આપણે એક મુદ્દો કે ખરીફ પાક એટલે શું, તો કે ચોમાસાની ઋતુની અંદર લેવામાં આવતા પાકને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ। આ ઋતુનો સમયગાળો આપણે કેટલો જોવા મળતો હોય છે, તો આ ઋતુનો સમયગાળો આપણે લખી શકીએ કે જૂન જુલાઈ થી લઈ સપ્ટેમ્બર ઓક્ટોબર તો આપણો બીજો મુદ્દો શું થાય, તો કે આપણને ખબર છે કે ચોમાસાની ઋતુ ક્યારે શરૂ થાય, તો લગભગ એવું કહી શકાય કે જૂન મહિનાની 10મી તારીખ, તો એ જૂન મહિનાની 10મી તારીખ આસપાસથી આપણી ચોમાસાની ઋતુ આપણને જોવા મળતી હોય છે। તો ચોમાસાની જૂન મહિનો, જુલાઈ મહિનો, ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર, ઘણી વખત સપ્ટેમ્બર સુધી, એમ કે સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાર પછી પણ કોઈક વખત ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદના ઝાપટા આપણને જોવા મળતા હોય છે, તો કે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીનો એનો સમયગાળો આપણને જોવા મળતો હોય છે। ઘણી વખત તો નવેમ્બર મહિના સુધી પણ, ઘણી વખત તો આમ જનરલી ઓક્ટોબર સુધી કે 10મા મહિના સુધી તો આપણને જોવા મળતો જ હોય છે, પરંતુ
કોઈક વખત નવેમ્બર મહિના સુધી પણ વરસાદ આપણને કે દિવાળીઓ આવવાની શરૂઆત થતી હોય એવા ગાળાની અંદર પણ આપણને વરસાદ પડતો જોવા મળે છે. બરાબર છે? જૂનથી લઈ અને ઓક્ટોબર નવેમ્બર સુધી આપણને આ સમયગાળો એ ચોમાસાની ઋતુના સમયગાળા તરીકે ઓળખાતા છે. તો આવા સમયગાળામાં ચોમાસાની ઋતુમાં આપણે કયા પાક ઉગાડી શકીએ છીએ? તો ચોમાસાની ઋતુમાં આપણે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, બરાબર. એ ઉપરાંત આપણે મગફળી તેમજ આપણા કઠોળ વાળા પાક લઈએ આપણે તો મગ તેમજ મઠ, અડદ વગેરે પાકો ઉગાડવામાં. તો આ આપણા ખરીફ પાક કયા? પરીક્ષાની અંદર કદાચ આપણો ટૂંકો પ્રશ્ન પૂછાય કે ભાઈ ખરીફ પાક વિશે સમજૂતી આપો. તો ખરીફ પાકની અંદર કયા કયા પાકોનો સમાવેશ થાય? તો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી તેમજ આપણા કઠોળવાળા પાક એવા મગ, મઠ, અડદ, બરાબર, વગેરે પાકો એમ કે આપણે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવતા હોય છે. ત્યાર પછીનો આપણો પાક આવશે તો કે આપણો બીજો પાક, એટલે કે આ ચોમાસું પાક થયો. હવે આપણે લઈએ રવિ પાક. રવિ પાક જેને આપણે કહીએ છીએ શિયાળાની ઋતુ. ઓકે, શિયાળાને આપણે બીજા શબ્દમાં કયા નામે ઓળખીએ છીએ? રવિ પાક તરીકે ઓળખીએ છીએ. તો પહેલો આપણે મુદ્દો લખી શકીએ અહીંયા શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે ઓળખાય છે. ત્યાર પછીની વાત કરીએ આપણે તો કે શિયાળાની ઋતુ આવે તો શિયાળાની ઋતુનો સમયગાળો આપણે કેટલો જોવા મળે છે? લગભગ એવું કહેવાય કે નવેમ્બર મહિનો અધૂરો હોય એટલેથી લઈ, એટલે કે નવેમ્બર મહિનાથી લઈ અને છેક આપણે લઈએ કે માર્ચ એપ્રિલ, બરાબર, લગભગ માર્ચ મહિના પછી આપણને થોડીક ગરમીની શરૂઆત થતી જોવા મળતી હોય છે. એટલે કે જ્યારે ઓક્ટોબર મહિનો, બરાબર, ઓક્ટોબર પછી આવે નવેમ્બર, તો ઓક્ટોબર અડધો પૂરો થાય અને નવેમ્બર જેવો શરૂ થતો હોય અથવા તો નવેમ્બર મહિનાની 15 તારીખની આસપાસમાં જ આપણને થોડોક ઠંડીનો અહેસાસ થતો આપણે જોવા મળતો હોય છે. તો ઓક્ટોબર નવેમ્બરથી લઈ અને છેક માર્ચ સુધી, કે માર્ચ ઘણી વખત તો લગભગ હવે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, એટલે કે આ સમયગાળો એવું કે માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો આપણને જોવા મળતો હોય છે. પરંતુ આપણે લઈએ તો કે માર્ચ સુધીનો શિયાળાની ઋતુનો આપણને સમયગાળો જોવા મળતો હોય છે. ફેબ્રુઆરી મહિના પછી ઠંડીનું પ્રમાણ કેવું થતું જાય છે? ઓછું થતું જાય. પરંતુ આપણા પાક માટે વિવિધ પ્રકારના શિયાળુ પાક માટે એ અનેક રીતે ઉપયોગી આપણને પુરવાર થતું હોય છે. અહીંયા લખી શકીએ આપણે ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો જોવા મળે છે. તો કે માર્ચ અને એપ્રિલ સુધી આપણને એ સમયગાળો જોવા મળતો હોય છે. તો આવા સમયની અંદર આપણે કયા કયા પાક ઉગાડી શકીએ? તો કે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી, બરાબર, વગેરે પાકો આપણે ઉગાડી શકીએ છીએ. લખી દઈએ ઘઉં, ચણા, સરસવ, રાયડો, તેમજ
अरसी जेवा पाक उगाड़वामां आवे छे। એટલે કે ચોમાસાની ઋતુની અંદર આપણે ઘઉં ચણા સોરી શિયાળાની ઋતુમાં ઘઉં ચણા સરસવ રાયડું તેમજ અરસી અરસી આપણે એક મુખવાસ તરીકે લેતા હોઈએ છીએ, બરાબર મુખવાસ તરીકે લેવામાં આવતી અરસી એ કયા ઋતુની અંદર, તો કે શિયાળાની ઋતુની અંદર પકવવામાં આવતી હોય છે। ત્યાર પછીનો આપણો સમયગાળો આવશે તો કે ઋતુ આવશે આપણી ઉનાળુ પાક, પરંતુ ઉનાળુને આપણે બીજા શબ્દમાં કહીએ છીએ જાયદ પાક। क्या पाक कहमो आए जायद जेने आप लीए उना लेता। तो विद्यार्थी मित्र याद रखो कि जायद पाक कह तो उना पाक उना ले पाक ने जायद पाक तरीके के उनाळानी ऋतुमां लेवामां आवता पाक ने આપણે કયા પાક તરીકે ઓળખીએ છીએ, જાયદ પાક તરીકે ઓળખીએ છીએ। આ પાકનો આપણો સમયગાળો, તો આ પાકનો સમયગાળો આપણો કેટલો રહેલો હોય છે, તો કે માર્ચ મહિનાથી લઈ કયા મહિનાથી લઈ માર્ચ મહિનાથી લઈ અને જૂન મહિના સુધી, એટલે પાછળ જૂનમાં શું આવી જાય ચોમાસાની ઋતુ આવી જતી આપણને જોવા મળતી હોય છે। તો માર્ચથી લઈ જૂન સુધીનો સમયગાળો તો કે માર્ચથી અને જૂન સુધીનો આપણને સમયગાળો જોવા મળતો હોય છે। તો કે ઉનાળા મહિનાની અંદર આપણને કયા કયા પાક ઉગાડવામાં આવે છે, તો કે ડાંગર મકાઈ મગફળી તલ બાજરી તરબૂચ કાકડી શક્કરેથી બરાબર વગેરે પાકો એમ કે ઉગાડવામાં આવતા હોય છે। ડાંગર મકાઈ તલ કાકડી શક્કરેથી બાજરી વગેરે પાકો तो विद्यार्थी मित्रों आ रीते अपने अपना भारत नी के अलग अलग प्रकार के खरीफ पाक के चौमा में लेता पाक ने खरीफ पाक कहे, रवि पाक तो के शियाळा ऋतु में लेता पाक ने अपने रवि पाक तरीके ओळखीए, अने उनाळा में लेता पाक ने अपने जायद पाक तरीके ओळखवामां आवे छे। एमांथी खास करी अने नीचेनामांथी कया पाकनो समावेश कई ऋतु अंदर करवामो आवतो होय छे, तो आ घणी वखत परीक्षा नी अंदर विकल्प नी अंदर पूछातुं होय छे के नीचेनामांथी कयो पाक ए खरीफ पाक छे, कयो पाक रवि पाक छे, अथवा तो कयो पाक ए जायद पाक तरीके ओळखवामो आवे छे। आवी रीतना आपणने टूंका प्रश्न तरीके पण पूछातुं जोवा मळतुं होय छे। त्यार पछी जो वात करीए आपणे तो के भारत नी अंदर थती मुख्य कृषि पाको, तो भारत की अंदर आपने कया कया कृषि पाक थता जोवा मळे छे, तो दरेक जगह भौगोलिक परिस्थिति आपणे जेने कहीए छीए, तो भौगोलिक परिस्थिति तेमज विविध प्रकार की आबोहवानी विविधता की दृष्टि तेमज वरसाद आपणे जेने कहीए, तो वरसाद नी रहेली मात्रा ते वरसाद नी मात्रा ने आधारे अलग अलग विस्तारों नी अंदर अलग अलग प्रदेशों नी अंदर अपना भारत ना मुख्य जे कही है भागो ते भारत ना मुख्य जुदा जुदा भागो पर अलग अलग पाकों नु वावेतर थतुं जोवा मळतु होय छे। त्यार पछी आपणे टूंको प्रश्न पूछाय त्रण गुण नी अंदर के भारतमां थता मुख्य कृषि पैदाशो विशे समजूती आपो, बराबर तो आपणे तेना विशे समजूती आपीए, कोष्टक वाइज आपणे एने समजता जईए, परंतु पहेला आपणे स्क्रीनशॉट करी
અને આપણા મુખ્ય કૃષિ પાકો એટલે કે શિયાળો ઉનાળો ને ચોમાસાના પાકનો આપણે સ્ક્રીનશોટ કરીને ફોટો લઈશું ઝડપથી વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હું બ્લેકબોર્ડ સાફ કરું અને આપણે આપણા મુખ્ય કૃષિ પાકો વિશે સમજતા જઈએ. અહીંયા આપણે લખીએ કે ભારતમાં થતી મુખ્ય કૃષિ પેદાશો જણાવો. તો ભારતની અંદર આપણને કઈ કઈ મુખ્ય કૃષિ પેદાશો થાય, તો આપણે અલગ અલગ પ્રકારે તેનું વિભાજન કરેલું આપણને જોવા મળે છે. જેમ કે આપણે પહેલામાં પહેલો લઈએ આપણે, તો કે અહીંયા આપણે લઈશું કે પહેલો લઈએ ધાન્ય પાક. પહેલા આપણે લઈએ ધાન્ય પાકો, ત્યાર પછી ના આવશે આપણા તો કે કઠોળ વાળા પાક. ત્યાર પછી આપણે લઈએ તો કે તેલીબિયા પાક, એટલે કે ધાન્ય પાક, કઠોળ વાળા પાક, તેલીબિયા પાક. એ ઉપરાંત આપણે લઈએ તો કે રોકડિયા પાક. ત્યાર પછી આપણે લઈએ તો કે પીણા વાળા પાક, બરાબર. એ સિવાય આપણે લઈએ તો કે ઔષધીય પાક તેમજ મસાલા પાક આપણે લઈએ છીએ. એ પણ આપણે લઈએ ફળ ફળાદી કે શાકભાજી આપણે જેને લઈએ છીએ, બરાબર. છેલ્લે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની અંદર આપણને જે કૃષિ પેદાશો પ્રાપ્ત થાય છે તે કૃષિ પેદાશોને આપણે અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવેલી છે. તો જ્યારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય, બરાબર, કે ભાઈ ભારતની અંદર થતી કૃષિ પેદાશ વિશે સમજૂતી આપો, આવો પ્રશ્ન પૂછાય, તો આપણે પદ્ધતિસર કયા કયા પાકો, તો દરેક પાકને આપણે વિખેરવામાં આવેલા છે. જેમ કે ધાન્ય પાક તરીકે આપણે લઈએ તો ધાન્ય પાકોની અંદર કયા કયા પાકોનો સમાવેશ થાય, તો કે ભાઈ ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ, એ આપણા કયા પાક ગણાય છે, ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવે છે. તો લખી શકીએ આપણે એમાં કે ભાઈ આ પાકની અંદર ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ધાન્ય પાક આપણા કયા કયા, ઘણા વિદ્યાર્થી મિત્રોને તો ખબર પણ હોતી નથી કે કયા પાકને આપણે કયા નામથી
ઓળખીએ એટલે જ કદાચ આપણા બાપ દાદાઓ કહેતા હોય આપણને, બરાબર. હાલની પરિસ્થિતિની અંદર તો આપણે એવું કહી શકીએ કે અત્યારે હાલ મોટા ભાગના બાળકો એ શહેરોના વાતાવરણમાં પોતાના જીવનનો ઉછેર થતો હોય છે, માટે ક્યારે પણ એમને પોતે પોતાનું ખેતર પણ જોયું હોતું નથી. અને ઘણી વખત એ પાકોને પણ આપણે ઓળખતા હોતા નથી, બરાબર. તો ઘઉં કેવી રીતે ઉગે, બાજરી કેવી રીતે ઉગે, ડાંગર કઈ ઋતુમાં ઉગે, આ બધી કોઈ પણ પ્રકારની કૃષિ લાયક આપણે જેને કહીએ એવી ખેતી લાયક બાબતોથી હાલના નવયુવાન વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ અજાણ જોવા મળતા હોય છે. પરંતુ ગામડાની અંદર જે લોકો વસવાટ કરતા હોય એમને થોડો ઘણો કૃષિ બાબતનો ખ્યાલ આવતો હોય છે, બરાબર. તો કે ધાન્યભાઈ એટલા માટે કદાચ કહેવત પડી છે કે ભાઈ ખાધાની પણ ખબર પડતી નથી કે તમે કયો ખોરાક ખાવ છો, બરાબર, એની પણ આપણને ખબર હોતી નથી, બરાબર. તો કઠોળના પાકોને પણ આપણે ઓળખતા હોતા નથી ઘણી વખત તો, બરાબર. આવી પરિસ્થિતિ હાલના વર્તમાન સમયમાં આપણને જોવા મળી રહે છે. એટલા માટે કદાચ આપણને આ પ્રકરણ કે કૃષિ વિષયક માહિતી માટે જ આપવામાં આવ્યું હશે. તો ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ એ આપણા કેવા પાક ગણાય છે, ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવે છે. એમ જ પાછું એક ટૂંકો વિકલ્પ બને આપણો, તો કે જાડા ધાન્ય પાક તરીકે કયા પાકને ઓળખવામાં આવે, કયો પ્રશ્ન બને આપણો, જાડા ધાન્ય પાક તરીકે કયા પાકને ઓળખવામાં આવે છે. તો એમાં જુવાર, બાજરી, મકાઈ અને જવ આ ચાર આપણા કયા પાક તરીકે ઓળખવામાં આવે, તો કે જાડા ધાન્ય પાકો જેમાં ડાંગર અને ઘઉંનો સમાવેશ થતો નથી. ઓનલી ફોર જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ચાર આપણા જાડા ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવતા હોય છે, બરાબર. ત્યાર પછીનો પાક આવશે આપણા કઠોળવાળા પાક. તો કઠોળવાળા પાકની અંદર કોનો કોનો સમાવેશ થાય, તો કે ભાઈ તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર આ પાકો જે રહ્યા એ પાકોનો આપણે કઠોળવાળા પાકની અંદર સમાવેશ થતો જોવા મળે છે. તો લખી શકીએ આપણે તુવેર, ચણા, મગ, મઠ, બરાબર. પછી આપણે લઈએ આગળ, તો કે તુવેર, ચણા, મગ, મઠ, વાલ, વટાણા, અડદ અને મસૂર. તો તુવેર, ચણા, મગ, વાલ, વટાણા, મઠ, અડદ, તુવેર, મસૂર આ પાકોનો આપણે કયા પાક તરીકે, તો કે કઠોળવાળા પાક તરીકે એનો ઓળખવામાં આવતા હોય છે. કઠોળવાળા પાકની અંદરથી આપણને પ્રોટીનના તત્વોનું પ્રમાણ વધુ પ્રાપ્ત થતું જોવા મળતું હોય છે. ત્યાર પછી તેલીબિયાવાળા પાક, તો કે તેલીબિયા એટલે જેમાંથી જે પાકમાંથી આપણને તેલ મળી આવતું હોય, બરાબર, એવા પાકને આપણે તેલીબિયા પાક તરીકે ઓળખવામાં આવતા હોય. જેમ કે મગફળી, તલ, સોયાબીન, એરંડા, મગફળી, તલ, સોયાબીન, એરંડા, એ ઉપરાંત લઈએ આપણે તો કે સરસવ, સરસવ, મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, એ ઉપરાંત આપણે લખીએ સૂર્યમુખી પણ આવી શકે, નાળિયેરી પણ આવી શકે, અળસી પણ આવી શકે. આપણે બધા સૂર્યમુખી અત્યારે આપણે ખાઈએ છીએ, સૂર્યમુખી, બરાબર, તેમજ અળસી, નાળિયેરી, જેને આપણે કહીએ છીએ કોપરેલ, બરાબર, નાળિયેરના તેલને આપણે કહીએ છીએ કોપરેલ. તો આવા મગ, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી, નાળિયેરી આ પાકોનો સમાવેશ આપણે તેલીબિયાવાળા પાક તરીકે ઓળખવામાં આવશે. જો કે આપણે નાળિયેરીનું તેલ એટલે જેને આપણે કહીએ છીએ
કોપરેલ બરાબર. તો આપણે માથામાં નાખીએ છીએ એ કોપરેલ નહીં, પરંતુ એ કેમિકલ વાળું હોય. જ્યારે એનું જ નારિયેળમાંથી સીધે સીધું બનતું શુદ્ધ કોપરેલ, એ શુદ્ધ કોપરેલનો ઉપયોગ આપણે ખોરાકમાં કરતા હોય છે, વઘારની અંદર શાકની અંદર કરવામાં આવતો હોય. મોટાભાગે દરિયા કિનારાવાળા આપણા દક્ષિણ ભારતના લોકો એ નારિયેળના તેલનો વિશેષ ઉપયોગ કરતા જોવા મળે છે. ત્યાર પછીના પાક આવશે તો કે આપણા પીણાવાળા પાકો, સોરી રોકડિયા પાકો. તો જે પાકને આપણે આર્થિક રીતે સીધે સીધું વેપાર કરતા જોવા મળીએ છીએ એવા પાકો, તો કે ભાઈ કપાસ બરાબર. પહેલો પાક આપણે લઈ કયો લઈએ, કપાસ લઈએ. પછી આપણે લઈએ તો કે ભાઈ એરંડા છે, શેરડી છે, સણ, તમાકુ, કપાસ, શેરડી, સણ, તમાકુ બરાબર. કપાસ, શેરડી, સણ, તમાકુ એ ઉપરાંત લેવું હોય તો આપણે રબરની ખેતી બરાબર. તો રબરના પાકનો પણ સમાવેશ એ રોકડિયા પાકની અંદર કરવામાં આવતો છે. જે પાકોને આપણે સીધે સીધા બારોબાર વેચાણ કરીને એમ આપણે મેળવી શકીએ છીએ, તો એવા પાકોને આપણે રોકડિયા પાક તરીકે ઓળખીએ. જ્યારે પીણાવાળા પાક, તો પીણાવાળા પાકની અંદર આપણે લઈએ તો કે ભાઈ ચા, કોફી અને કોકો. ચા, કોફી અને કોકો. આપણે ચા અને કોફી તો પીણું આપણે જોયું છે, પરંતુ કે કદાચ સાહેબ કે કોકો એ કેવું પીણું બરાબર. તો કોકો એક ચાની જેમ, આપણે જે કોફી ઉત્પન્ન કરીએ છીએ કોફીની જેમ જ એનો પાક પકવવામાં આવતો હોય. અને મોટાભાગે ખાસ કરીને આપણા દક્ષિણ ભારતની અંદર કોકોના પીણાનો વિશેષ ઉપયોગ થતો જોવા મળતો હોય છે. કોકો એ જેમ આપણે કોફી ગરમ દૂધની અંદર બનાવીએ છીએ, એમ કોકોનો પાવડર એ ઠંડા દૂધની અંદર મિક્સ કરી અને પીણા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કોકોના પાવડર આપણે મોટાભાગે ખાસ કરીને વિવિધ પ્રકારની જે ચોકલેટો બનતી હોય છે, તો ચોકલેટ બનાવવાની અંદર પણ આ કોકો પાવડર મિક્સ કરવામાં આવતો હોય છે બરાબર. એ પછી આપણે લઈએ તો કે ઔષધીય પાક અને વિવિધ પ્રકારના મસાલા પાકો, કે જેનો આપણે મરીન મસાલા જેને કહીએ છીએ બરાબર. તો ઔષધિ એટલે કે દવા તરીકે પણ તેનો ઉપયોગ થતો હોય અને પાકની અંદર મસાલા તરીકે પણ ઉપયોગ થતો હોય. જેમ કે વરજીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી બરાબર. એ જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી એ ઉપરાંત આપણે લઈએ તો કે ભાઈ અજમો, કાળા મરી, લસણ બરાબર. અનેક પાકો છે, અજમો, કાળા મરી, લસણ, તેમજ તજ લવિંગની આપણે લઈએ તો કે તજ લવિંગ બરાબર, વગેરે વગેરે ઘણા બધા મસાલા પાકો આપણને જોવા મળતા હોય છે. તો જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ, તજ લવિંગ વગેરે વગેરે આપણે એમ કે એનો મસાલા પાક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય. ઘણી વખત એનો ઔષધિ તરીકે પણ બરાબર. ઈસબગુલ તો એ પેટની કબજિયાત માટે આપણને સૌથી સારામાં સારી બાબત છે. મેથી તો એટલો ગાવો એના માટે પણ, એ પેટમાં દુખાવા માટે આપણે અજમો પણ નાખતા હોઈએ છીએ. શરદી ઉધરસ દૂર કરવા માટે આપણે લસણનો પણ ઉપયોગ કરવામાં આવતો છે. આમ અનેક પાકો જે મસાલા પાક છે, સાથે સાથે કેવા પાક છે, ઔષધીય પાક તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ત્યાર પછી આપણે લઈએ તો કે આપણા ફળ ફળાદી વાળા પાક. તો ફળ ફળાદીની અંદર એમાં આપણે લઈએ ભાઈ કેરી, સફરજન, ચીકુ, પપૈયા, નારંગી, અનેક પ્રકારના જે તમને ફળ ફળાદી કદાચ નામ યાદ હોય તે બધા જ નામ આપણે લખી શકીએ છીએ, કે કેરી, સફરજન, ચીકુ, પપૈયા, નારંગી, દ્રાક્ષ વગેરે 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 બરાબર. તો આ બધા પાકોને આપણે એમ કે ટૂંકમાં એવું કહી શકાય ભાઈ કે આપણા ફળ ફળાદી વાળા પાક તરીકે ઓળખવામાં આવે છે. એ પછી આપણે લઈએ તો કે ભાઈ શાકભાજી વાળા પાકો. તો કયા કયા પાકો શાકભાજીમાં, તો આપણે દિન પ્રતિદિન અલગ અલગ પ્રકારના શાકભાજી ખાતા જ હોય છે. એમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા બરાબર, દૂધી, ભીંડા, કોબી વગેરે વગેરે વગેરે. તમને જેટલા શાકભાજીના નામ આવડતા હોય
એ બધા શાકભાજીના નામ આપણે લખી શકીએ છીએ, બરાબર? કે ભાઈ બટાકા, કોબી, ટામેટા, અનેક પ્રકારના, બરાબર? બટાકા, કોબી, ટામેટા, તેમજ સુરણ, આ, તે, ડુંગળી વગેરે 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 ઘણા બધા શાકભાજીના આપણા નામો આવેલા છે. હવે કે શાકભાજીના અને ફળફળાદીના નામો કે યાદ રાખવાની જરૂર નથી, એ ઓલરેડી આપણને આવડતા જ હોય, બરાબર? તેવા અનેક નામો, સમજી જે 5-7-10 નામ આવડતા હોય તો આપણે લખી શકીએ છીએ. આમ આખો આપણો પ્રશ્ન પદ્ધતિસર, મુદ્દાવાઈઝ પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ભારતમાં થતી મુખ્ય કૃષિ પેદાશો વિશે સમજૂતી આપો, તો આપણે બ્લેકબોર્ડ ઉપર જેમ પદ્ધતિસર મુદ્દાવાઈઝ લખેલો છે એ પ્રમાણે આપણે પ્રશ્નનો જવાબ લખીશું, બરાબર? તો સ્ક્રીનશોટ કરી અને ફોટો લઈશું, ત્યાર પછી આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરીશું.